भरूच જિલ્લાનું શુક્લ તીર્થ પંચતીર્થ તરીકે પણ ઓળખાતા આ તીર્થસ્થાનનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે। પંચતીર્થોનો અર્થ છે કે આ ગામમાં પાંચ તીર્થો છે, જેમાંનું સૌથી વિખ્યાત છે શુક્લેશ્વર મહાદેવનું આ મંદિર। તેની સ્થાપના સાથે મહાદેવના પરમ ભક્ત ચાણક્યની કથા જોડાયેલી છે। શુક્લ તીર્થમાં આવેલા ઓમકારનાથ મંદિરમાં ભગવાન વિષ્ણુની અત્યંત દિવ્ય પ્રતિમાના દર્શન થાય છે। દંતકથા છે કે આ પ્રતિમા નર્મદા નદીમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ હતી। તેનું કોતરકામ નોંધનીય છે અને આ શૈલી જોતા લાગે છે કે મૂર્તિ હજારો વર્ષ જૂની હોવી જોઈએ। શુક્લ તીર્થ નર્મદાના તટ પર આવેલું અનોખું તીર્થ છે, તો કબીરવડ પણ નર્મદાના કિનારે આવેલી એક બિલકુલ અનોખી જગ્યા છે। શુક્લ તીર્થથી ગણતરીની પળોમાં તમે નર્મદાના આ તટ પર પહોંચી શકો છો। અહીંથી કબીરવડ જવા માટે નર્મદા નદીમાં નૌકા વિહાર કરવો અનિવાર્ય છે। 10-1 મિનિટની સફર પછી અમે નદીની પેલે પાર કબીરવડ પહોંચી ગયા છીએ। કહેવાય છે કે સંત કબીર આ સ્થળે ઘણો સમય રહ્યા હતા। કબીરવડ એટલો ઘેઘોર છે કે તેની વડવાઈઓ પણ વૃક્ષના થડ જેવી દીસે છે। આવી સેંકડો થડ જેવી વડવાઈમાંથી અસલી વૃક્ષ કયું, મૂળ વડ કયો એ શોધવું પણ આકરું છે। સંત કબીરને સમર્પિત એવું એક નાનકડું મંદિર પણ અહીં છે। શહેરના કોલાહલથી દૂર અહીંનું વાતાવરણ એટલી હદે આહલાદક છે કે આપણને થોડી વાર અહીં લંબાવવાની લાલચ થઈ જાય।